નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એનઆરસી અને સીએએના સમર્થન માટે બુદ્ધજીવી અભિયાન જનજાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ મહામંત્રી ભરત પરમાર તથા રાજ્યના મંત્રી ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નાગરિક સંશોધન બિલ તથા સીએએના મહત્વ વિશે કાર્યકર્તાઓને જાણકારી આપવામાં આવી હતી. જે રીતે માનવીય અભિગમ અપનાવીને મિત્રો જે આ રીતેનો જે નિર્ણય લીધો છે આ બિલ માટે આપણે સૌએ અભિનંદન આપ્યા છે, હજુ આપવાના છીએ. અને આવું જનજાગૃતિ અભિયાન દ્વારા આવનારા યુનિવર્સિટીઓના સ્ટુડન્ટને મુસ્લિમ સ્ટુડન્ટને ગેરસમજ ફેલાવીને ભ્રમ ઉભો કરીને સરકાર સામે એને ધરી દેવાની જે ષડયંત્ર હતું એ શરૂઆતમાં આપણે જોયું. એ સ્ટુડન્ટ ને મીડિયાના લોકો પૂછતા કે ભાઈ તમે કેમ અહીંયા આવ્યા છો? 70 વર્ષથી આ કાયદો લાવવા માટે બધી સરકાર હતી પણ લાવી મુસ્લિમ મતોનું તુષ્ટિકરણ કોંગ્રેસની ગણબુદ્ધિમાં છે. મિત્રો કતલેઆમ થયું હિંદુઓનું ત્યારે ગાંધીજીને પણ ખૂબ સમજાય અને ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી સાચા હતા એ ગાંધીજીને લાગ્યું. સમગ્ર દેશભરમાં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આ લોકસભામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈ બિલ લાવીને સમગ્ર બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાં સંપૂર્ણ બહુમતી સાથે પાસ થયું અને કાયદો બન્યો છે. એ માનવતા સાથે જોડાયેલો આ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ છે. ત્યાં જે પ્રતાડના થઈ રહી છે હિન્દુ શીખ પારસી ઈસાઈ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં એને હિન્દુસ્તાનમાં લાવીને એને એનો આ દેશનો જે એક ભાગ હતા એટલે એને માનવતા સાથે એનો સાદ હતો એટલે આ હિન્દુસ્તાનના નાગરિક બને એ માટેનો આ કાયદો હતો. કોઈનું નાગરિકત્વ આમાં છીનવવાની વાત નથી. જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસ સહિત વિપક્ષોથી કેટલાક બીજા તત્વો સાથે પણ કે ભાઈ મુસ્લિમોનું નાગરિકત્વ છીનવાઈ જવાનું છે, આ કાયદો કોઈનું નાગરિકત્વ છીનવવાનો નથી. જે આ દેશમાં રહે છે એ બધા દેશના નાગરિક છે, હિન્દુ મુસ્લિમ સહિત આ દેશના નાગરિકોને આ કાયદો કોઈ એક અંશે પણ લાગુ નથી પડતો. ત્યારે જે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે એની સામે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશભરમાં 4 કરોડ ઘર સુધી પહોંચીને 1 કરોડ લોકો નરેન્દ્રભાઈને સમર્થનના પત્ર લખે કે ભાઈ આ કાયદો માનવતા સાથે જોડાયેલો છે. અમે બુદ્ધિજીવીઓને સમાજના અગ્રણીઓને જેમ આજે નવસારીમાં અપીલ કરી એમ ગુજરાતભરના બધા જિલ્લાને દેશભરના બધા જિલ્લામાં આ રીતના કાર્યક્રમો થવાના છે ને સાચી વાત પ્રજા સુધી પહોંચે એટલા માટેનો જ આ કાર્યક્રમ હતો. એ મેં હમણાં કીધું છે જિલ્લાની ટીમ સાથે બેસીને આ અસિસ્ત ચલાવી નહીં લેવાય અને એની સામે જે પણ કરવા પડે કાયદાકીય રીતે પણ કરવું પડે પાર્ટીની રીતે પણ કરવું પડે પાર્ટી કરશે જ. ભાજપના જ કાર્યકર્તાઓ હોવાની વાત છે વારંવાર થાય છે એટલે આ અસિસ્ત હવે ભારતીય જનતા પાર્ટી ચલાવી નહીં લેશે, જિલ્લાની ટીમ સાથે બેસીને યોગ્ય નિર્ણય કરીશું.